जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन एजुकेशन में विद्यार्थी मित्रों आप सबनो हार्दिक स्वागत छे। हूँ सावन अद्वाणी, धोरण 7 चेप्टर 2 अपूर्णांक अने दशांश संख्याओ, जेमा आज रोज आपणे स्वाध्याय 2.7 ऊपर अभ्यास करवानो छे, जेमा प्रश्न नंबर 1 0.4/2 તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ છે કે સરવાળા બાદબાકીના નિયમ જે રીતના સરખા હોય છે એ જ રીતે ગુણાકાર ભાગાકારમાં પણ નિયમ સરખાપણા મળતા હોય છે। ગુણાકારની પ્રોસેસ સહેલી છે, ગુણાકારની નિશાની જોઈએ એટલે આપણે અંશ અને છેદમાં છેદ ઉડાડીએ છીએ, અવિભાજ્ય અવયવ પાડીને સરખા અવયવને દૂર કરીએ છીએ એટલે કે છેદ ઉડાડીએ છીએ। તો ભાગાકારમાં એવું કંઈ બને, હા ગુણાકારમાં ફેરવવાનું, પણ ગુણાકારમાં ફેરવા પછી તમારે પાછળની સંખ્યાનું વ્યસ્ત કરવું પડે એટલે ઈઝી બને છે। વિદ્યાર્થી મિત્રો 4 માંથી પેલા પોઈન્ટને દૂર કરીએ, છેદમાં 10/2 કાંઈ નથી એટલે 1। હવે ગુણાકારમાં ફેરવશું, 4/10 × 1/2, જો આ સંખ્યા ઉલટ સુલટ થઈ એટલે કે અંશ છેદમાં ગયો, છેદ અંશમાં આવ્યો। હવે આમના છેદ ઉડાડીએ એટલે કે 2 × 2 = 5, 5 × 2 = 10, 5 × 2 = 1/5 એટલે કે 0.5। આ બંને જવાબ તમારા સાચા। ત્યારબાદ દાખલા નંબર 2 ઉપર 0.35/5 પોઈન્ટને દૂર કરશું, છેદમાં 100/5 × 1 = 35/1/100 × 1/5 = 7 × 5 = 35, 5 × 5 = 5 એટલે કે 7 × 1 = 7/100 બરાબર। આ જવાબ પણ સેમ જ છે, પરંતુ આપણે પોઈન્ટમાં લાવવો છે, 100 ના સ્થાનમાં પોઈન્ટ આવશે, એકમ દશક, 100 ના સ્થાનમાં પોઈન્ટ, આગળ કાંઈ નથી એટલે 0.07। ત્યારબાદ દાખલો 3 2.48/4 કરીએ એટલે 248 × 4 = 62/100 બરાબર, એકમ દશક, 100 ના સ્થાનમાં પોઈન્ટ, આગળ કઈ નથી એટલે 0.62। તો આ હતા વિદ્યાર્થી મિત્રો 3 દાખલા, પ્રશ્ન પહેલાના, આપણે સ્વાધ્યાય 2.5 માં 2-3 પ્રશ્ન જ કરશું, કેમ કે બધા એકની એક પ્રકારના જ બધા દાખલા છે। ત્યારબાદ દાખલો 4 6 × 6 = 54 × 1/6 × 1/6 = 9, 6 × 6 = 54 થઈ, ભાગ ન ચાલે એટલે 109 × 6 કરશું એટલે 654 મળશે, 109/10 એકમ, દશક ના સ્થાનમાં પોઈન્ટ અને આગળ 10 છે એટલે 10.9। 5મો દાખલો 651.2/4
651.2 ને દૂર કરીએ છેદમાં 10 ભાગ્યા 4 ના છેદમાં કાઈ નથી એટલે 1. હવે ગુણાકારમાં ફેરવશું 6512 છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 4. છેદ ઉડાડીએ 4 1 4 2 વધે 4 6 24 1 વધે 4 2 8 3 વધે 4 8 32 1628 ગુણ્યા 4 કરો એટલે 6512 એટલે 6000 એટલે સોરી 1512 મળે 1628 છેદમાં 10 એક આંકડા પછી પોઈન્ટ એટલે 162.8 તમારો જવાબ. ત્યારબાદ આગળનો દાખલો 14.49/7 એટલે કે 1449 દૂર કરીએ છેદમાં 100/7 ના છેદમાં 1. આગળ વધીએ 1449 છેદમાં 100 ગુણ્યા 1 ના છેદમાં 7 ભાગ 7 2 14 7 1 7 ભાગ નો આલે એટલે 207 ગુણ્યા 7 કરો એટલે 1449 થાય એટલે કે 207 ના છેદમાં 100 100 ના સ્થાનમાં પોઈન્ટ એટલે 2.07 તમારો જવાબ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પહેલાના છેલ્લા બે દાખલા છે 7મો ને 8મો એ તમારે જાતે કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં એવું છે 2.7માં કે બીજો ત્રીજો અને ચોથો અને 5મો આ બધા પ્રશ્ન એક જ સિક્વન્સના છે. આ રીતે જ બધા પ્રશ્ન છે એટલે હું તમને પ્રશ્ન ત્રીજો કરાવી દઉં છું, બીજો કરવાની જરૂર નથી. ત્રીજો કરાવીશ એટલે બીજો ઓટોમેટિકલી તમને સમજાઈ જાય એવો છે. તમારે જાતે કરવો હોય તો એ છૂટ છે, ના કરો તો પણ ચાલશે. પ્રશ્ન ત્રીજો આપણે કમ્પ્લીટ કરશું અને ડાયરેક્ટ પ્રશ્ન છઠ્ઠો કમ્પ્લીટ કરીને આપણે સ્વાધ્યાય આપણો અહીંયા પૂર્ણ કરશું. આ પ્રશ્ન પહેલાના છેલ્લા બે દાખલા એડબ્લ્યુમાં છે. પ્રશ્ન ત્રીજો બે પોઈન્ટ સાત ભાંગા 100 ફેરવીએ 27 ના છેદમાં 10 ભાંગા 100 ના છેદમાં 1. 27 ના છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 100 ભાગ ઉડાડવા નથી, 27 ના છેદમાં 1000 પોઈન્ટમાં ફેરવો એકમ દશક. 100 ના સ્થાનમાં કઈ નથી એટલે 0, 1000 ના સ્થાનમાં પોઈન્ટ અને આગળ શૂન્ય, પોઈન્ટ ની આગળ કઈ ન હોય એટલે 0.027. ત્યારબાદ દાખલો બીજો 0.3/100 તન ના છેદમાં 10 ભાંગા 100 ના છેદમાં 1. ગુણાકારમાં ફેરવશું એટલે પાછળની સંખ્યાનું વ્યસ્ત થશે એટલે કે તન ના છેદમાં 1000 એકમ દશક 100 1000 ના સ્થાનમાં પોઈન્ટ અને 0.00. તો ત્યારબાદ દાખલો ત્રીજો 0.78/100 78 ના છેદમાં 100 પોઈન્ટ દૂર કર્યા ભાંગા 100 ના છેદમાં કાંઈ નથી માટે 1. ગુણાકારમાં ફેરવીએ 78 ના છેદમાં 100 પાછળની સંખ્યાનું વ્યસ્ત થાય એટલે કે 78 ના છેદમાં 10000 એટલે કે એકમ દશક 100 1000 10000 0.0078. ત્યારબાદ દાખલા નંબર 4 ઉપર
4326 ભાંગ્યા 432.6 એટલે કે 4326 ભાંગ્યા 10 સોના છેદમાં 1 4326 છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 100 4326 છેદમાં 10 ગુણ્યા 100 એટલે 1000 એકમ દશક એકમ દશક 100 1000 ના સ્થાનમાં પોઈન્ટ 4.326 પછી છે દાખલો પાંચમો 23.6 ભાંગ્યા 100 236 ભાંગ્યા 10 100 ના છેદમાં 1 236 છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 100 236 છેદમાં 1000 એકમ દશક 100 1000 આગળ 0.236 ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છેલ્લો દાખલો એ તમારે HW માં પ્રશ્ન પહેલાના છેલ્લા બે દાખલા પ્રશ્ન ત્રીજાના હવે છેલ્લો દાખલો આ ત્રણ દાખલા તમારે HW માં છે હવે ડાયરેક્ટ આપણે આવશું પ્રશ્ન નંબર 6 ઉપર એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિલોમીટરનું અંતર કાપે છે 2.4 લીટરમાં 43.2 કિલોમીટરનું અંતર કાપે છે તો 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે ત્રિરાશિ 1 ગુણ્યા 43.2 છેદમાં 2.4 અહીંયા કંઈક નવીન જોશું આપણે 43.2 ને આપણે દૂર કરીએ એટલે 432 ના છેદમાં 10 તો આવશે જ પોઈન્ટને દૂર કરશું એટલે હવે આ 2.4 છે એને દૂર કરીએ એટલે છેદમાં 10 થાય તો છેદનો છેદ છે ને એ હંમેશા ક્યાં જાય અંશમાં જાય વિદ્યાર્થી મિત્રો એટલે આવું સ્વરૂપ બની ગયું પોઈન્ટ બધાના નીકળી ગયા દસે દસ ને દૂર કરો 24 1 24 24 નું 48 થાય 24 1 24 એટલે આપને જો આવી રીતના મેળ ન આવે તમને થોડુંક નહીં સમજાય ડાયરેક્ટ હું કરીશ એટલે આ રીતે કરીને આપું 24 1 24 ત્રણ માંથી 4 ન જાય 13 માંથી 4 જાય તો કેટલા વધે 9 ત્રણ માંથી 2 જાય તો 1 24 ને કેટલા વડે ગુણીએ તો 192 થાય 24 8 કરીએ આપણે 8 4 32 વધી પડી 3 8 2 16 ને 3 19 એટલે 24 ને 8 વડે ગુણશું ને વિદ્યાર્થી મિત્રો તો 192 થાય છે એટલે 24 × 18 કરીએ આપણે તો 432 મળશે 24 24 એ ઉડે એટલે કેટલા વધ્યા 18 × 18 કિલોમીટર અંતર કાપે 2.4 લીટરમાં 43.2 કિલોમીટરનું અંતર કાપે છે ને તો 1 લીટર પેટ્રોલમાં 18 કિલોમીટરનું અંતર કાપે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર 1 પણ પૂર્ણ જાહેર કરી દીધેલું છે અને અહીંયા આપણે ચેપ્ટર 2 પણ પૂર્ણ જાહેર કરશું હવે પછીના નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર 3 ઉપર પ્રયાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને મારા હેતથી જય સ્વામિનારાયણ